मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? आज नो विषय छे कॉम्प्यूटर चेप्टर बीजो, कॉम्प्यूटर ना भागो। बरोबर, आपणे कॉम्प्यूटर ना भागो शीखेला। मुख्य भाग केटला छे? 6। बरोबर, कया कया? तो मॉनिटर, कीबोर्ड, माउस, सीपीयू, स्पीकर अने प्रिंटर। बरोबर, आपणे चेप्टर 2 शीखी गया। હવે ચેપ્ટર 2 નું સ્વાધ્યાય છે, નીચેના વાક્યો વાંચો, સાચા શબ્દ ઉપર વર્તુળ દોરો। મોનિટર કે માઉસ પર 2 કે 3 બટન હોય છે, તો સેની ઉપર હોય છે? માઉસ। ત્યાં ગુડ સર્કલ કરવાનું છે। મોનિટર કે સીપીયુ ટીવીના પડદા જેવું દેખાય છે, તો મોનિટર। પ્રિન્ટર કે મોનિટર કાગળ ઉપર છાપે છે, તો પ્રિન્ટર। કીબોર્ડ કે સીપીયુ કોમ્પ્યુટરનું મગજ કહે છે, તો શું આવશે? સીપીયુ। સંગીત સાંભળવા કીબોર્ડ કે સ્પીકરનો ઉપયોગ થાય છે, તો સ્પીકરનો। લખવા માટે માઉસ કે કીબોર્ડનો ઉપયોગ થાય છે, તો કીબોર્ડનો। વૃક્ષ કે દડો એ કુદરતી ચીજ છે, તો વૃક્ષ એ કુદરતી ચીજ છે। માછલી કે પેન એ માણસે બનાવેલી વસ્તુ છે, તો માછલી કોઈ દિવસ માણસ બનાવે ના, તો શું આવશે? પેન। કોમ્પ્યુટર કે પુસ્તક એ યંત્ર છે, તો કોમ્પ્યુટર એ યંત્ર છે। માઉસ કે કીબોર્ડ પર ઘણી બધી કી હોય છે, તો સેની ઉપર હોય છે? તો કીબોર્ડ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય નોટમાં લખવાનું છે, કે રીતના લખવાનું છે હું તમને બતાવું છું। તમારી કોમ્પ્યુટરની નોટમાં લખવાનું ચેપ્ટર 2 કોમ્પ્યુટરના ભાગો સ્વાધ્યાય। શું લખેલું છે? નીચેના વાક્યો વાંચો, સાચા શબ્દ ઉપર વર્તુળ દોરો। હવે પહેલું લઈ લઈએ આપણે, તો મોનિટર, મોનિટર, પછી આ રીતે એરો કરવાનો નોટમાં, અને અહીં લખવાનું માઉસ પર, માઉસ ઉપર 2 કે 3 બટન હોય છે, 2 કે 3 બટન હોય છે, હોય છે, તેનો સાચો જવાબ શું આવશે? માઉસ ઉપર 2 કે 3 બટન હોય છે, એટલે શું કરવાનું? ગોળ સર્કલ કરવાનું। બરોબર, હવે આપણે લઈ લઈએ 2 નંબર। હવે શું લખ્યું છે? મોનિટર, મોનિટર કે સીપીયુ, સીપીયુ ટીવીના, ટીવીના પડદા જેવું દેખાય છે, ટીવીના પડદા જેવું શું દેખાય છે? તો મોનિટર। શું આવશે? મોનિટર। અહીંયા ગોળ સર્કલ કરવાનું। પછી છે 3 નંબર, પછી છે પ્રિન્ટર, પ્રિન્ટર, મોનિટર, મોનિટર કાગળ પર, કાગળ પર છાપે છે, છાપે છે। પ્રિન્ટર કે મોનિટર કાગળ ઉપર છાપે છે, તો શું આવશે? પ્રિન્ટર। મોનિટર નો આવે તો અહીંયા તમારે ગોળ સર્કલ કરવાનું। બરોબર, અને શબ્દો વચ્ચે જગ્યા રાખજો। હવે લઈ લઈએ 4 નંબર, કીબોર્ડ, કીબોર્ડ, સીપીયુ, સીપીયુ કોમ્પ્યુટરનું, કોમ્પ્યુટરનું મગજ છે। આ બેમાંથી કોમ્પ્યુટરનું મગજ કયું છે? તો સીપીયુ। અહીં તમારે શું કરવાનું? સીપીયુ। હવે આપણે લઈ લઈએ 5 નંબર, સંગીત, સંગીત સાંભળવા, સાંભળવા, સંગીત સાંભળવા કીબોર્ડ, કીબોર્ડ કે સ્પીકર, સ્પીકરનો ઉપયોગ, સ્પીકરનો ઉપયોગ થાય છે, થાય છે। બરોબર, સંગીત સાંભળવા શેનો ઉપયોગ થાય છે? કીબોર્ડ કે સ્પીકરનો? તો સ્પીકરનો, એટલે ગોળ સર્કલ કરવાનું તમારે। હવે છે 6, લખવા માટે, લખવા માટે માઉસ, કીબોર્ડ, લખવા માટે માઉસ કે કીબોર્ડનો ઉપયોગ
थाय छे सेनो उपयोग थाय छे तो कीबोर्ड नो उपयोग थाय छे एटले तमारे गोल अहींया सर्कल करवानो रहेशे। हवे आवशे सातमु वृक्ष, वृक्ष के दड़ो, वृक्ष के दड़ो ए कुदरती कुदरती चीज छे। वृक्ष के दड़ो कुदरती चीज कई छे? कुदरते बनावेली तो वृक्ष आवे, दड़ो मानस बनावे छे। हवे आवशे आठमु माछली, माछली के पेन, माछली के पेन ए माणसे माणसे बनावेली वस्तु छे। माछली के पेन ए माणसे बनावेली वस्तु छे, माछली माणस बनावे ना ए तो कुदरती छे, तो शू आवशे पेन। तो अहीं गोल सर्कल तमारे करवानो रहेशे, बरोबर। हवे आपणे लई लईए नवमु, शू छे नवमु? कॉम्प्यूटर, अहीं लखवानुं कॉम्प्यूटर। पुस्तक, कॉम्प्यूटर के पुस्तक ए यंत्र छे, ए यंत्र छे। कॉम्प्यूटर के पुस्तक यंत्र छे, तो शू आवशे कॉम्प्यूटर ए यंत्र छे। आवशे दसमु। हवे आवशे माउस, माउस के कीबोर्ड पर, माउस के कीबोर्ड पर घणी बधी, घणी बधी की होय छे। माउस कीबोर्ड पर घणी बधी की होय छे, सेनी पर घणी बधी की होय छे? तो कीबोर्ड पर घणी बधी की होय છે। આપણે ફરી રિવિઝન કરી લઈએ, નીચેના વાક્યો વાંચો, સાદા શબ્દો પર વર્તુળ દોરો। મોનિટર કે માઉસ ઉપર બે કે ત્રણ બટન હોય છે, તો માઉસ। મોનિટર સીપીયુ ટીવીના પડદા જેવું દેખાય છે, તો મોનિટર। પ્રિન્ટર કે મોનિટર કાગળ ઉપર છાપે છે, તો પ્રિન્ટર। કીબોર્ડ કે સીપીયુ કોમ્પ્યુટરનું મગજ છે, તો સીપીયુ। સંગીત સાંભળવા કીબોર્ડ સ્પીકરનો ઉપયોગ થાય છે, તો સ્પીકરનો। લખવા માટે માઉસ કે કીબોર્ડનો ઉપયોગ થાય છે, તો કીબોર્ડનો। વૃક્ષ કે દડો એ કુદરતી ચીજ છે, તો વૃક્ષ। માછલી કે પેન એ માણસે બનાવેલી વસ્તુ છે, તો પેન એ માણસે બનાવેલી વસ્તુ છે। કોમ્પ્યુટર પુસ્તક એ યંત્ર છે, તો કોમ્પ્યુટર એ યંત્ર છે। માઉસ કે કીબોર્ડ ઉપર ઘણી બધી કી હોય છે, તો સેની ઉપર ઘણી બધી કી હોય છે? કીબોર્ડ, બરોબર। વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે તમારી નોટમાં લખવાનું રહેશે। હવે આપણે શ્વાપોથીમાં ચેપ્ટર ત્રણ લઈ લઈએ, બરોબર। ચેપ્ટર ત્રણ કીબોર્ડ, શું લખ્યું છે આને? શું કહેવાય? કીબોર્ડ। શું કહેવાય? કીબોર્ડ। કીબોર્ડનો ઉપયોગ લખવા માટે થાય છે, કીબોર્ડનો ઉપયોગ લખવા માટે થાય છે। કીબોર્ડના ઉપયોગ દ્વારા તમે અક્ષરો, શબ્દો અને અંકો ટાઈપ કરી શકો છો। શું ટાઈપ કરી શકો છો? અક્ષરો, શબ્દો, અક્ષરો અને અંકો। હા, શું છે? કીબોર્ડ પર ઘણા બધા બટન હોય છે, કીબોર્ડ ઉપર ઘણા બધા બટન હોય છે, તેને કી કહે છે। શું કહે છે? કી। અંક, નંબર કીનો ઉપયોગ અંક લખવા માટે થાય છે, નંબર કીનો ઉપયોગ અંક લખવા માટે થાય છે। હવે અંક નંબર કી જો। અક્ષર લેટર, કૌંસમાં શું લખેલું છે? લેટર। કીનો ઉપયોગ શબ્દો અને વાક્યો લખવા માટે થાય છે, બરોબર। અક્ષર કી એટલે લેટર કીનો ઉપયોગ શબ્દો અને વાક્યો લખવા માટે થાય છે। જા અક્ષર એમાં તમને જો એરો કરીને બતાવ્યું છે, આને શું કહેવાય? અંક, નંબર કી કહેવાય, બરોબર। હવે શું છે? લાંબી કીને સ્પેસ બાર, શું કહે છે? સ્પેસ બાર કહે છે। તેનો ઉપયોગ અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા મૂકવા માટે થાય છે। શું કહે છે? લાંબી કીને સ્પેસ બાર કી।
कहे छे तेनो उपयोग अक्षरो के शब्दों वच्चे जग्या मुकवा माटे थाय छे। हवे छे स्पेस बार, जाने स्पेस बार बरोबर। आपणे दाखला तरीके ए डबल पी एल ई लखाई गयो एटले आपणे स्पेस छोड़वू होय ने, ता ए की छे, ए की आपणे दबाई एटले स्पेस छूटे एटले जग्या छूटे। आपणे लखीए तारे केम जग्या राखीए छीए एवी रीतना। एंटर, एंटर कीनो उपयोग नवी लीटी पर जवा माटे थाय छे। एंटर कीनो उपयोग नवी लीटी पर जवा माटे थाय छे। जो आ एंटर की छे। तीरनी निशानी वाली चार की ने कर्सर की कहे छे। शू कहे छे? तीरनी निशानी वाली चार की ने कर्सर की कहे छे। अपेरो, डाउनेरो, राइट एरो अने लेफ्ट एरो तरीके ओळखाय छे। एंटर की ते तीरनी निशानी वाली चार की ने कर्सर की कहे छे। ते अपेरो अने डाउन एरो, राइट एरो अने लेफ्ट एरो तरीके आरी जो कर्सर की आरी जो एक बे त्रण ने चार बराबर। अपेरो, डाउन एरो, राइट एरो अने लेफ्ट एरो बराबर ने। हवे आ शू छे? अक्षर, लेटर की ए बी थी झेड जुओ अने तेनो अभ्यास करो। जारी ए थी ने झेड सुधीनो छे। આપણે આ જે કીબોર્ડ છે ને, જે અક્ષરો છે એ આપણને યાદ રાખવા જોઈએ બરોબર। તો આપણને ટાઈપ કરતાં પણ ફાવે તો અમુક શબ્દ એ અહીંયા છે, વી અહીંયા છે, એ ગોતવા પડે તમારા। પહેલાં તો કીબોર્ડના જે સ્પેલિંગ છે એથી ઝેડ સુધીના એ યાદ રાખવા જોઈએ કે પહેલી લાઇનમાં ક્યુ ડબલ્યુ આર એસ ટી આવે છે, છેલ્લી લાઇનમાં ઝેડ એક્સ ઈ વી આવે છે, આંગળી બે આંગળી આમ કરીને ટાઈપ કરવાનું હોય છે બરોબર, અને વચ્ચેની લાઇનમાં એ એસ ડી એફ આવે છે। આ અક્ષરો તમે યાદ રાખો તો તમને ટાઈપ કરવામાં વાંધો આવે નહીં બરોબર। વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી ચેપ્ટર 2નું રિવિઝન કરી લઈએ। આ છે ચેપ્ટર 2, સ્વાપોથીમાં ખાલી સમજાયું છે, ચેપ્ટર 3નું લખાયું નથી। જો વાક્ય વાંચો, સાચા શબ્દ ઉપર વર્તુળ દોરો। મોનિટર, માઉસ પર બે કે ત્રણ બટન હોય છે, મોનિટર ટીવીના પડદા જેવું દેખાય છે, પ્રિન્ટર કાગળ ઉપર છાપે છે, કીબોર્ડ કમ્પ્યુટરનું મગજ કહે છે, સંગીત સાંભળવા કીબોર્ડનો ઉપયોગ થાય છે, લખવા માટે માઉસનો ઉપયોગ થાય છે, વૃક્ષ એ કુદરતી ચીજ છે, માછલી એ માણસે બનાવેલી નથી, પેન એ માણસે બનાવેલી છે, કોમ્પ્યુટર એક યંત્ર છે, કીબોર્ડ પર ઘણી બધી કી હોય છે બરોબર। વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું લેક્ચર પૂરો કરું છું, થેન્ક યુ। અને આ તમારે તમારી કોમ્પ્યુટરની પાકી નોટમાં લખવાનું રહેશે। કઈ નોટમાં? કોમ્પ્યુટરની પાકી નોટમાં નવા પેસે।